धोरण दस ना विद्यार्थी मित्रों, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। बहु लांबा समय पछी हूँ नौ अने दस नो क्लास अलग लई रही छु अने धोरण दस नो आ लेक्चर नो क्रम छे 32। वंस अगेन आपणे एक यूनिट करी रह्या छीए, लगभग बे महीनाना एक अंतराल अथवा तो ब्रेक पछी। अने चौथु यूनिट हूँ आजे शुरू करूँ छूँ। एटले पहला लैक्चरनो आपणे क्रम समझी लईए छीए। लैक्चर तमारू अलगथी छे एटले 32मुं, अने यूनिट चौथु आपणू छे वंडरफुल क्रिएशन, अने एनो आ पहेलो पीरियड छे। सो इट इज 1.1। वंडरफुल क्रिएशननું प्री टास्क बहु ज इंटरेस्टिंग छे, अने દસમીના દરેક યુનિટમાં પ્રી ટાસ્ક છે એન્ડ દેટ વિલ ટ્રિગર યુ ટુ રીડ ધ યુનિટ ઇટ સેલ્ફ, અને એ ટ્રિગર આપણે શરૂ કરીએ છીએ અત્યારે। એ વન્ડરફુલ ક્રિએશન એકચ્યુઅલી માં પર લખાયેલો એક યુનિટ છે, અને દેટ ઇઝ વાય એનું પ્રી ટાસ્ક છે એ આટલા બધા શબ્દો સાથે તમને કહે છે કે વિચ આર ધ એન્ડલેસ ક્વોલિટીઝ ઓફ એની મધર કેન બી। કોઈ માં છે તો એની અનંત ક્વોલિટીઝ કઈ કઈ હોય છે, કઈ હોઈ શકે। અને જ્યારે વિશ્વના નહીં પણ ભારતનો અનાથ બાળકોનો આંકડો ઓલમોસ્ટ યુનિસેફે જે આપ્યો છે લગભગ 2018 નો હું માનું છું, એ ભારતમાં એકદમ ધ્યાનથી સમજો કે ભારતમાં અનાથ અને તરછોડાયેલા બાળકોનો આંકડો છે 29.6 મિલિયન બાળકો એવા છે, 29.6 મિલિયન બાળકો એવા છે કે જે અનાથ છે અને જે તરછોડાયેલા છે, એને અંગ્રેજીમાં એબ્ડન ચાઇલ્ડ કહેવાય, જેને તરછોડી દીધા છે। અને 1 મિલિયન ઇઝ 1 લાખ, મારું ગણિત બહુ સારું નથી પણ હું માનું છું કે 1 મિલિયન ઇઝ 1000000, એટલે કે 1 મિલિયન એટલે 1 લાખ થાય। અને ભારતનો આંકડો 2018-19 આસપાસનો છે, યુનિસેફે જે આપ્યો છે એ છે 29.6, દેટ ઇઝ 29.6 મિલિયન ચિલ્ડ્રન આર આઈધર ઓર્ફન ઓર આઈધર ઓર્ફન ઓર એબ્ડન, કાં તો એ અનાથ છે અને કાં તો એ તરછોડાયેલા છે। એ વાતને આપણે ત્યાં મૂકીને આપણે આજે હું જે પ્રી ટાસ્ક કરાવું છું, ટાસ્ક એટલે કાર્ય અને પ્રી ટાસ્ક એટલે જે આપણે મૂળ યુનિટ ચોથું છે એનું પહેલાનું ટાસ્ક આપણે કરી રહ્યા છીએ, તો એમાં એક યાદી આપી છે ચોથા યુનિટના પ્રી ટાસ્કમાં। પાઠ્યપુસ્તકની અંદર જ આટલી બધી એક યાદી આપી છે, અને આ યાદી છે એ યાદી છે કે વિચ આર ધ એન્ડલેસ ક્વોલિટીઝ ઇન મધર, અનંત જે ક્વોલિટીઝ માંમાં રહેલી છે એ કઈ છે। તો આજે એક સાથે બે કામ આપણે કરીએ છીએ, માની ક્વોલિટીઝની વાત તો કરીએ છીએ કે માંમાં ક્યાં સદગુણો હોય છે, ક્યાં ગુણો હોય છે, અને એની સાથે આ બધા જે શબ્દો છે એના અર્થો પણ આપણે સમજતા જઈએ છીએ। તો સૌથી પહેલું છે ડેડિકેટેડ, આ હું પાઠ્યપુસ્તકની યાદી જ મેં અહીંયા લખી છે અને એના અર્થો લખ્યા છે, કારણ કે આજે આપણે એના અર્થો પણ જોવા છે। તો સૌથી પહેલું છે કે ડેડિકેશન બહુ જ સારો શબ્દ છે, ઇવન અધરવાઇઝ, માત્ર માની વાત કરીએ ત્યારે જ નહીં પણ ઓવરઓલ વોટ ઇઝ ડેડિકેશન, ડેડિકેશનનો અર્થ થાય છે સમર્પણ, અથવા તો ડેડિકેટેડ હોય છે કોઈ પણ મધર, મધર ઇઝ ઓલવેઝ ડેડિકેટેડ ટુ હર ફેમિલી ટુ હર ચિલ્ડ્રન,
તો સૌથી પહેલી વાત માની ક્વોલિટીઝ જે એન્ડલેસ છે, એમાંની એક ક્વોલિટી એવી છે કે શી ઇઝ ઓલવેઝ ડેડિકેટેડ ટુ હર ચિલ્ડ્રન, ટુ હર ફેમિલી. તો એનું સૌથી પહેલો ભાવ હોય છે કે હું મારું સમગ્ર મારા બાળકોમાં, મારા પરિવારમાં સમર્પિત કરીશ. હોસ્પિટેબલ, શી ઇઝ ઓલવેઝ હોસ્પિટેબલ. તમે તમારા ઘરોમાં પણ જોતા હશો કે માનું આતિથ્ય બહુ જ ઇન્ટેન્સ હોય છે. હોસ્પિટેબલનો અર્થ થાય છે કે માં હંમેશા આતિથ્યશીલ હોય છે, એટલે અતિથિઓનો આદર કરનારી હોય છે. તમે જોયું હશે કે ક્યારેક પપ્પાનો ફોન આવે અને મમ્મી કે મહેમાન આવે છે, 10 મિનિટની અંદર આવે છે, તો ઘરને ફટાફટ કઈ રીતે ગોઠવી દેવું, સરસ રીતે ગોઠવી દેવું અને બહુ ઝડપથી રસોઈ શું કરવી, એ આતિથ્યનું જ એક લક્ષણ છે. અને દેટ ક્વોલિટી ઇઝ ઓલવેઝ ધેર ઇન ઈચ એન્ડ એવરી મધર. તો એનામાં હોસ્પિટેબિલિટી બહુ છે. અહીંયા આપણે દવાખાના સાથે જોડાયેલી હોસ્પિટલને અહીંયા કાંઈ લાગતું વળગતું નથી, પણ એક લક્ષણ આ હોસ્પિટેબિલિટીમાંથી આવે છે અને એ છે કે માનો નેચર છે એ સર્વિંગ હોય છે, જે આ યાદીમાં નથી પણ આની સાથે જોડાયેલી છે. તમે હોસ્પિટલાઇઝ થાવ છો ત્યારે તમને એની સેવા મળે છે, એની ટ્રીટમેન્ટ મળે છે. તો સેમ થિંગ માંમાં આ ક્વોલિટી હોય છે કે એનામાં આતિથ્ય હોય છે, અને આતિથ્ય હોય છે એટલે એ બહુ જ સરસ રીતે બધાને સર્વ કરી શકે છે, બધાને ટ્રીટ કરી શકે છે અને મહેમાનોને પણ કરી શકે બહુ ઝડપથી, બહુ સારી રીતે એનું એનામાં એ સ્કિલ હોય છે. આ બધી ક્વોલિટીઝ છે. એ ઉપરાંત હું તો એવું કહું છું કે આ એક સ્કિલ પણ છે, એ કુશળતાઓ છે જે કેળવવી પડે, જે વિકસાવવી પડે અને કેળવવી જ પડે. એ આપણા ઘરોમાં હોય તો આપણે ધીમે ધીમે તમારામાંથી મોટા ભાગને એવી રીતે કેળવાતા હશે કે મહેમાનો સાથે કેવી રીતે બિહેવ કરવું, મહેમાનોને કેવી રીતે ટ્રીટ કરવા, સર્વ કરવા. તો એ ક્વોલિટી માંમાં હોય છે અને માંમાં હોય છે તો પરિવારમાં અને બાળકોમાં એ કેળવાતી હોય છે. અધરવાઇઝ એ ઓછું શક્ય છે કે એ તમારામાં, આપણા સૌમાં કેળવાય. ધ થર્ડ વન ઇઝ શી ઇઝ નોલેજેબલ. હવે અહીંયા એવું લખ્યું છે કે માં વિદ્વાન હોય છે, બુદ્ધિમાન હોય છે. તો હું આની દ્વારા એવું કન્વે માગું છું કે જરૂરી નથી કે આપણા સૌની માં વિદ્વાન અને બુદ્ધિમાન હોય છે એટલે ખૂબ ભણેલી ગણેલી જ હોય છે, એવો અર્થ અહીંયા હું નથી કરવા માગતી. એવું બને કે માં કોઈ ડિગ્રી પ્રાપ્ત કરેલી સ્નાતક નથી, પણ માંમાં ઘરને કઈ રીતે ચલાવવું, હાઉ ટુ રન એ હાઉસ, કઈ રીતે ચલાવવું, કઈ રીતે ખૂબ સારી રીતે ચલાવવું અને ક્યાં ક્યાં પછી કયા કામને પ્રેફરન્સીસ આપવા, એવી વિદવત્તા જરૂર હોય છે અને એવી બુદ્ધિમાની પણ આપણે માંમાં જોતા હોઈએ છીએ. તો નોલેજેબલ છે. અને આ ઉપરાંત એવુંય કહેવું છે કે હા, અત્યારે તો જુઓ છો આપ કે ઇન્ડિયામાં કેટલી બધી વર્કિંગ મધર્સ છે. તમારામાંથી પણ ઘણાના મમ્મી જોબ કરતા હશે અને ઘર ચલાવતા હશે. તો જ્યારે જોબ કરે છે ત્યારે પણ ઇટ નીડ્સ નોલેજ, એમાં નોલેજની જરૂર છે. તો એની વિદવત્તા હોય છે, બુદ્ધિમાની હોય છે, એનામાં જ્ઞાન હોય છે, ઘર ચલાવવાનું હોય છે, નોકરી કરવાનું પણ હોય છે. બહુ જ બધી મધર રાત્રે થોડુંક વાંચીને સૂતી હોય છે. કેટલી બધી મધર, દેર આર લોટ્સ ઓફ મધર કે હુ ઇઝ પ્રોફેસર કે મેનેજર ઇન એની બેંક. કેટલીક માં તો છે એ પાયલટ છે. દેર આર લોટ્સ ઓફ મધર હુ આર ડોક્ટર્સ, ટીચર્સ. તો કયું એવું પ્રોફેશન છે કે જેમાં કોઈ સ્ત્રી કે જે માં પણ બની છે એ એમાં નથી, એવું તો છે જ નહીં. એટલે આ જે આ આ એની ક્વોલિટી છે એ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે.
એક સુષ્મા સ્વરાજ નામના સ્ત્રી હતા, જે આપણી મિનિસ્ટ્રીમાં પણ હતા, ખૂબ નોલેજેબલ. એ હમણાં મૃત્યુ પામ્યા, સુષ્મા સ્વરાજ. પણ શી વોઝ વિદુષી, જેને કહી શકાય. એટલી બધી વિદવત્તા, એ સંસ્કૃત, એ કંઠસ્થ અનેક વસ્તુઓ, સંસ્કૃતના જે શ્લોક છે એ બધું એને કંઠસ્થ હતું. તો દેટ વોઝ શી. અને એવી ઘણી સ્ત્રીઓ છે, મેં કીધું એમ કે કોઈ ફિલ્ડ એવું નથી કે જેમાં સ્ત્રીઓ નથી. અને એ સ્ત્રીઓ ઘર પણ ચલાવે છે, એક ઉત્તમ માં પણ છે. તો એ શી ઇઝ નોલેજેબલ. અને એને ગુજરાતીમાં વિદુષી સ્ત્રીઓ પણ કહેવાય છે. એટલે અહીંયા તો આપણે માની વાત કરીએ છીએ. પછી આ એનો એક સદગુણ હોય છે કે શી ઇઝ ઓલવેઝ અફેક્શનેટ. અફેક્શન એટલે પ્રેમ થાય છે. અફેક્શન એટલે લવ. ઇટ ઇઝ અ સિનોનિમ ઓફ લવ. તો એ પ્રેમાળ છે, હેતાળ છે અને વત્સલ છે. હું આ અંગ્રેજી સાથે તમને આ ગુજરાતી શબ્દો સાથે પરિચિત કરવા માગું છું. અને જુઓ કે આ અફેક્શનેટના જે ત્રણ અર્થો અહીંયા આપ્યા છે એમાં પ્રેમાળ આપણી જીભે ચડેલો શબ્દ છે, પરંતુ હેતાળ, હેત ઉપરથી હેતાળ, અને એને વત્સલ પણ કહેવાય છે. વાત્સલ્ય મૂર્તિ એવું મા માટે કહેવાય છે. એનો મૂળ શબ્દ વત્સલ છે. તો ભરપૂર પ્રેમ મામાં હોય છે અને એ એના બાળકોના પ્રેમ માટે શી કેન ડૂ એની ડેમ થિંગ ઇન લાઈફ. એમના પરિવાર માટે, એમના બાળકો માટે મા છે એ સમર્પણ અને લવ, સમર્પણ અને પ્રેમને બહુ જ લાગે વળગે છે. વેન એવર યુ આર ઇન લવ, યુ ડેડિકેટ એવરીથિંગ ઇન યોર લવ, અથવા તો યુ ડેડિકેટ યોર લાઈફ ઇન લવ. તો શી ઇઝ અફેક્શનેટ. એનામાં ખૂબ પ્રેમ છે, હેત છે, અને એને વાત્સલ્ય મૂર્તિ પણ કહેવાય છે. અને એના બાળકો માટેના પ્રેમને આડે કશું આવતું નથી. અને જે આડે આવે છે એની સાથે કઈ રીતે ડીલ કરવું, શી નોઝ વેરી વેલ. જે વસ્તુ એના બાળકોના પ્રેમ વચ્ચે આવે છે એની હારેનું એનું જે ડીલિંગ છે, એને કઈ રીતે આખા આખી વાત, આખી ઘટનાને પાર પાડવી અથવા મેનેજ કરવી એ એને ખબર હોય છે. પછી એની માની જે એન્ડલેસ ક્વોલિટીઝ છે એમાંની એક છે શી ઇઝ જનરસ. જનરસ અંગ્રેજી શબ્દ છે અને એના આટલા બધા ગુજરાતી અર્થો છે. એમાંનો એક એનો ગુજરાતી અર્થ છે એ ઉદાર છે, એ ઉદાર દિલ છે, એ દિલાવર છે. જુઓ અહીંયા મેં કેટલા બધા અર્થો લખ્યા છે. ઉદાર દિલ છે, એ જનરસલી બધાને આપે છે. તમે તમારા મમ્મીઓને જોયા હશે કે આખો દિવસ જે કોઈ તમારા આંગણે આવે છે એને ઉદાર દિલે એ કેટલાકને ભોજન કરાવે છે, કેટલાકને પૈસા આપે છે, દાન પૂર્ણ કર્યા કરે છે. એવી ઉદારતા તો એનામાં છે જ છે. પરંતુ એવું બને કે પોતાને વાપરવા મળેલા પૈસા પણ એ સંતાનોને દે, એટલી ઉદાર દિલ હોય છે. પૈસા જ નહીં, એટલો જ પ્રેમ પણ. એનું એક બહુ સરસ, રેરલી જોવા મળે એવો અર્થ છે ઓલિયું. ઓલિયા જેવો એનો જીવ હોય છે, ઓલિયા અને ફકીરો જેવો જીવ હોય છે, કે જે છે એની એનું જે છે એ બધું જ એ આપવા તૈયાર હોય છે. અને એનો એક બીજો અર્થ થાય છે જનરસનો કે માં છે, સાગર પેટું એવો અર્થ થાય છે. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ શબ્દ છે જે માની ક્વોલિટીઝમાં અહીંયા લખાયેલો છે. આપણે જનરસ તો એક જ શબ્દ બોલી દઈએ છીએ, પણ જુઓ તમે એના કેટલી બધી એની અર્થછાયાઓ છે. એમાંની એક છે કે માં સાગર પેટી છે. સાગરનું પેટ કેટલું વિશાળ હોય છે અને ઘૂઘવતો સાગર એમાં કેટલી બધી નદીઓને ભળવા દે છે. તો દરેક નદી છે એનું વોટ કેન બી ધ ડેસ્ટિનેશન ઓફ એની રિવર, એનું ગંતવ્ય શું હોય છે. તો સમુદ્રમાં ભળી જવું એ જ એનું ગંતવ્ય હોય છે, એનું ડેસ્ટિનેશન હોય છે. એવી રીતે માં છે ને એ સાગર પેટી છે, એટલે એનું પેટ બહુ વિશાળ છે. અથવા તો એ બહુ બધી તમારી વાતો પણ માં
એના એની પાસે રાખે છે. બધી જ વાતો એ બધાને કહી નથી દેતી, એવી રીતે પણ એનું સાગર પેટી હોય છે માં, એટલે એ જનરસ એ અર્થમાં પણ છે. ઓલ્યુ એનું વ્યક્તિત્વ હોય છે, એટલે એ બધું જ દઈ દે છે, ઉદાર દિલે દઈ દે છે. એ મોકળા મનની પણ હોય છે, એની માની અંદર સ્પેસ બહુ હોય છે, અને એ અવકાશની અંદર એ ઘણું બધું સમાવી શકે છે. તમને અંદાજ ન આવે એટલું બધું એ સમાવીને બેઠી હોય છે. અને તમે કોઈ મહેમાન આવે ત્યારે એના સ્માઇલ ઉપરથી, એની ગેસ્ટ નેવર કેન ઇમેજિન કે હમણાં ઘરમાં એવું કશુંક બન્યું છે કે માં રડી હશે, એવું તો કોઈ માં એ પ્રદર્શિત થવા દેતી નથી. જ્યારે કોઈ ગેસ્ટ આવે છે ત્યારે તમે પણ તમારા ઘરમાં અનુભવ્યું હશે, એ પછી દાદી હોય કે મમ્મી હોય કે કાકી હોય કે ભાભી હોય, તો એ લોકો એટલી મોકળા મનની છે. મોકળાશ એટલે અવકાશ, અથવા તો જેને અંગ્રેજીમાં સ્પેસ કહેવાય છે, તો એનામાં સ્પેસ બહુ છે. એ મોકળા મનની છે, ઉદાર દિલ છે, દિલાવર છે. ઓલિયો એની અંદર રહેલો છે કે જેમાં એવી ફકીરી પણ માં આપણને જોવા મળે છે. પછી શી ઇઝ ક્રિએટિવ, આ બહુ જ વપરાતો શબ્દ છે. શી ઇઝ ક્રિએટિવ એટલે એ સર્જનાત્મક પણ છે, એનામાં ખૂબ ક્રિએટિવિટી છે, એ કલ્પનાશીલ પણ છે. નાનું એવું ઘર હોય પરંતુ એ નાના એવા ઘરને કઈ રીતે એરેન્જ કરવું, એને કઈ રીતે ગોઠવવું, એને વધુ ડિસન્ટ લાગે, આકર્ષક લાગે એવી રીતે ગોઠવવાની એની ક્રિએટિવિટી અનેક ઘરોમાં આપણે જોતા હોઈએ છીએ. સર્જનાત્મકતા એટલે જરૂરી નથી કે એવરી ટાઈમ તમે બહુ જ કોઈ મોટું સર્જન શિલ્પ ખડું કરી દો, કે એવું નથી. સર્જનાત્મકતાનો બહુ જ ખૂબ બહોળો અર્થ છે, પણ અહીંયા સીમિત અર્થમાં જઈએ તો પણ ઘરને કઈ રીતે, બગીચાને કઈ રીતે, બેઠક ખંડને કઈ રીતે ગોઠવવો, શી નોઝ ઇટ વેરી વેલ. અત્યારે તો એટલી બધી વર્કિંગ મધર પણ છે, આ તો આપણે અહીંયા એને ક્રિએટિવિટીનો એક સાદો અર્થ સમજીએ છીએ, પરંતુ એટલી બધી વર્કિંગ મધર ભારતમાં છે અત્યારે, દરેક શહેરમાં છે, કે જે પોતાના ક્ષેત્રમાં ક્રિએટિવ કામ પણ કરે છે. કેટલી બધી માં છે, એ પોતે ચિત્રકાર છે, એ પોતે શિલ્પકાર છે, એ પોતે સંગીતકાર છે, એ ખૂબ સારું ગાય છે, એ ખૂબ સારું સ્ટેજ પરફોર્મન્સ કરે છે. તો એવી ક્રિએટિવિટી અથવા તો બહુ સારું ક્રાફ્ટ કરે છે. તમે એવી સ્ત્રીઓ જોઈ હશે કે જે સિલાઈ કામ કરી અને ઘર ચલાવે છે, તો સિલાઈ કામ ઇઝ ક્રિએટિવિટી, શૂઈંગ ઇઝ ક્રિએટિવિટી. તો સિલાઈ કામ કરવામાં પણ ક્રાફ્ટ છે, એક સાદો થેલો બનાવવામાં પણ ક્રાફ્ટ છે. તો નાની નાની બાબતમાં આપણે માને સર્જનાત્મક જોઈ છે, તો એવી સર્જનાત્મકતા એનામાં ભરી પડી છે. એવું બને કે માની સર્જનાત્મકતાને, એની આ કુશળતાને આપણે પૂરતી મોકળાશ ન આપી શકીએ, તો કોઈ માં છે એની સર્જનાત્મકતા છે એ રૂંધાઈ જાય, સફોકેટ થઈ જાય, અને પછી ધીમે 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 એક સમય એવો આવે કે માની આવી સર્જનાત્મકતા છે કે સ્ત્રીની કોઈ આવી સર્જનાત્મકતા છે એ બુઠ્ઠી થઈ જાય, બ્લન્ટ થઈ જાય, એ પછી સ્કિલ એનામાંથી જતી રહે. તો આપણી એ પણ આ બધી ક્વોલિટી સાથે આપણા બધાની પણ એવી એક જવાબદારી બને છે, એક રસનો વિષય બને છે, કે આપણા ઘરમાં રહેલી બહેનો, માં, કાકી, ભાભી, બહેન, કોઈ પણ આ માની ક્વોલિટીઝ છે એની હારે હું એવું માનું છું કે સ્ત્રીની ક્વોલિટીઝ પણ હોવી જોઈએ. તો એની આવી જે બધી ક્વોલિટીઝ છે ને, એને આપણે ઓલવેઝ મોકળા મને ખુલ્લી કરવા દઈએ, એની એ નિખાલસતાથી સ્વીકારીએ, અથવા તો એને સપોર્ટ કરીએ, એને વેગ આપીએ, એને એનર્જી આપીએ, એને ગતિ આપીએ, તો એ કોઈ સ્કિલ છે અથવા તો કોઈ ક્વોલિટીઝ છે. આ બધી જ ક્વોલિટીઝ માની હોય
કે જગતમાં કોઈ પણ માણસની હોય પણ તમે માનશો કે આ બધી જ ક્વોલિટીઝ છે ને, એ માનો કે આ માની ક્વોલિટી તરીકે વાત નથી કરતા, તો આ બધી ક્વોલિટીઝ એવી છે, આ બધા સદગુણો, આ બધા વર્ચ્યુઝ એવા છે કે એને જો રિસ્પોન્સ ન મળે, એને જો પ્રતિકાર અથવા તો એને જો કદર અને આદર ન મળે, તો વ્યક્તિ આ જે સદગુણો છે ને એ જીવનમાં ઉતારતી બંધ થઈ જાય, એને પરફોર્મ કરતી બંધ થઈ જાય. તો પણ એવી વ્યક્તિઓ આપણને જોવા મળે છે કે સદગુણ એની અંદર એટલો બધો ઉતરેલો હોય કે જગત એની સાથે ગમે એવું મિસબિહેવ કરે, ગમે એવું વર્તન કરે, પણ પોતે તો આ સદગુણથી જ જીવન જીવે અને વાતોમાં નહીં ખરેખર જીવનમાં ઉતારીને જીવે. તો ક્રિએટિવિટી પછી બહુ ઓછો સંભળાતો શબ્દ છે, શી ઇઝ ડિલિજન્ટ. આમાંથી કેટલાક મોટાભાગના, કેટલાક નહીં પણ મોટાભાગના વિશેષણો છે, અને આ પાઠ્યપુસ્તકમાં એવું ઈચ્છે છે કે તમે આ સદગુણો ઉપરથી એક ખૂબ સારો નિબંધ મા પર લખો, નિબંધ. તો તે ઉદ્યમશીલ અને ખંતીલી છે. ડિલિજન્ટનો અર્થ થાય છે કે તમે એને પગ વાળીને બેસતા નહીં જુઓ, બપોરે એક થોડોક સમય હશે પણ તમે બહુ બધી, તમને ખુદને એવો અનુભવ હશે કે બહુ બધા ઘરોમાં મમ્મી જ્યારે બધું કામ પતાવે પછી જ્યારે બેસે ત્યારે પણ બેસીને કરવા જેવા બટન ટાંકવાના કામો મમ્મી કરતી હોય છે, રૂની વાટ બનાવતી હોય છે. કેટલા બધા ઘરોમાં ઇસ્ત્રીવાળાને કપડાં નથી આપતા કારણ કે ખર્ચ પોસાય નહીં, એટલે મમ્મી તમારા યુનિફોર્મની ઇસ્ત્રી પણ કરતી હોય, એવા બધા બેસીને કરવાના કામો છે એ મમ્મી કરતી હોય છે. તો એ ઇન્ડસ્ટ્રિયસ છે, એટલે ડિલિજન્ટ એને કહેવાય. ઉદ્યમશીલ વ્યક્તિને છે ને એ ડિલિજન્ટ કહેવાય, અથવા તો એને ઇન્ડસ્ટ્રિયસ પણ કહેવાય. એનામાં એટલો બધો ખંત છે, એટલો બધો ઉદ્યમ છે કે આળસ નથી ઘરનું, અને એના મગજમાં સવારથી રાત સુધી હવે મારે કયું કામ કરવાનું છે એનું એક, એની એક સાયકલ, એનું એક ચક્ર મમ્મીના મનમાં ચાલતું હોય. જે તમે ઘણી બધી મમ્મીઓને એવું છે કે એ બોલતી જાય ને કરતી જાય, એવા એવી મમ્મીઓ મેં પણ જોઈ છે કે હવે મારે આ કરવાનું છે, આ કરવાનું છે. તમે રાત પડે હમણાં એવું કરો કે આ બધી ક્વોલિટી સમજ્યા પછી મમ્મીને ઓબ્ઝર્વ કરો, અવલોકો, એન્ડ ધેન યુ કમ ટુ નો, ધેન યુ વિલ શ્યોરલી કમ ટુ નો કે ઓહો, મમ્મી આ કામ કેવી રીતે પતાવે છે, અથવા તો શેના પછી કયું કામ લે છે, કે હવે મારે નેક્સ્ટ કામ કયું કરવાનું છે, હવે કપડાં ધોવાઈ ગયા છે, સૂકવવાના છે, પછી રસોડું પતે પછી દોરી ઉપરથી કપડાં લેવાના છે, સંકેલવાના છે, કેટલાકને ઇસ્ત્રીમાં મૂકવાના છે, એક પછી એક પછી એક તમારો નાસ્તો, બધાની રસોઈ, બધાને જમાડવા, સફાઈ કરવી, ડસ્ટિંગ એટલે ઘરને વાળી ચોળીને સરસ મજાનું રાખવું, કચરા પોતા કરવા, કેટલા કામો હોય છે રોજના. તો આ તો બહુ જ મજાનો સદગુણ છે જે મમ્મી સાથે આપણામાં હોવો જોઈએ, અને આપણે મમ્મીને આ કામોમાં ટેકો 100 એ 100% કરવો જોઈએ. તો મમ્મી પાસેથી શીખવાનો આ ગુણ સૌથી અગત્યનો છે કે શી ઇઝ ડિલિજન્ટ એન્ડ વી શુડ બી ડિલિજન્ટ બાય ફોલોવિંગ અવર મધર્સ. આપણે ઉદ્યમશીલ હોવા જોઈએ, એનામાં ખંતનું પ્રમાણ બહુ છે. પછી છે મધર ઇઝ રિલાયબલ. તમે કોઈ પર વિશ્વાસ મૂકી શકો ઘરમાં તો એ માં છે. એની માટેના બે ગુજરાતી શબ્દો છે, એક છે વિશ્વસનીય છે માં, અને આપ્ત. આપણે કહીએ છીએ ગુજરાતીમાં આપ્તજન બોલીએ છીએ, તો માને કાંઈ કહેવું હોય તો આપ્તજન છે, એ આપણું આત્મજન છે, આપ્તજન છે. શી ઇઝ રિલાયબલ, ઓન હુમ યુ કેન રિલાય અપોન. તમે એની પર વિશ્વાસ મૂકી શકો એવું વ્યક્તિત્વ છે. તમારામાંથી ખૂબ બધા એવા હશે કે
આખો દિવસ સ્કૂલ તો અત્યારે બંધ છે પણ આખો દિવસ જે કર્યું હોય એ બધું તમે માને મમ્મીને રિપોર્ટ કરો કે મમ્મી આજે તો આવું થયું. અને કેટલીક વાતો એવી હોય કે જે તમારે પપ્પાને નથી કહેવાની તો તમે એ મમ્મી સાથે શેર કરો છો. અત્યારે એની માટે વપરાતો બહુ જ જીભે ચડેલો શબ્દ છે શેરિંગ. તો મમ્મી હારેનું તમારું ખૂબ શેરિંગ હોય અને એ શેરિંગમાં તમે ઈચ્છતા હો કે મમ્મી આ વાત પોતાના પાસે જ રાખે તો બધી જ બાબતોમાં મમ્મી બહુ વિશ્વસનીય હોય છે અને ઓન હુમ વી કેન ઓલવેઝ રિલાય અપોન. પછીનો એક સદગુણ છે શી ઇઝ સોશિયેબલ. એ સોશિયેબલ હોય છે એટલે મળતાવડી હોય છે કે મિલનસાર હોય છે. માનો કે કોઈ સ્ત્રી મળતાવડી અને મિલનસાર નથી પરંતુ લગ્ન પછી માં બન્યા પછી પરિવાર ચલાવતી સ્ત્રી પછી ધીમે ધીમે સોશિયેબલ થાય છે કારણ કે એને અમુક બાબતોમાં મિલનસાર અને મળતાવડા થવું પડે છે કારણ કે એ અતડું વ્યક્તિત્વ હોય તો ચાલે નહીં. એટલે એનામાં અને ઇન જનરલ આ ગુણ તો માંમાં હોય જ છે પણ અમુક ટકા તમારે એ ડેવલપ કરવો પડે. તો શી ઇઝ સોશિયેબલ. સોસાયટી એટલે સમાજ, જેનું સાચું ઉચ્ચારણ સોસાયટી થાય છે. અને સોશિયલ એટલે સામાજિક અને સોશિયેબલનો અર્થ થઈ જાય છે મળતાવડું કે મિલનસાર સ્વભાવની માં હોય છે. એ બહુ જ ઝડપથી બધા સાથે મિક્સ થઈ જાય છે કારણ કે મમ્મી લગ્ન કરીને આવી હોય ત્યારે તો આ બાજુ એને કોઈ ઓળખતું ન હોય અને પછી એણે બધા સાથે બધાની સેવા કરીને બધાને સાચવીને બધાની કેર લઈને એણે એના સ્વભાવ એના મિલનસાર સ્વભાવને લીધે જ એક પરિવાર ચાલતો હોય છે. એક માં એના પરિવારને એવી સરસ રીતે તો જ ચલાવી શકે કે જો એ સ્વભાવે પોતે બહુ જ મિલનસાર હોય. એને વાત વાતમાં લોકો હવે મિક્સિંગ નેચર એવું કહેશે પણ એને આમ સોશિયેબલ નેચર એવું કહેવાય. આ બધી જે ક્વોલિટીઝ છે એને સ્વભાવ સાથે પણ બહુ લેવા દેવા છે, જેને આપણે અંગ્રેજીમાં નેચર કહીએ છીએ. અહીંયા નેચર એટલે પ્રકૃતિ એવો અર્થ લેવાનો નથી. નેક્સ્ટ છે કે શી ઇઝ કેરફુલ. બહુ જ અગત્યનો સદગુણ માત્ર માં માટે નહીં પણ આપણા બધા માટે છે કે વી ઓલ શુડ બી કેરિંગ એન્ડ કેરફુલ. તો માંમાં તો આ હોય છે, એ આપણી કેટલી બધી કેર લેતી હોય છે. કેર એટલે સંભાળ, કાળજી લેવી. કેરફુલ એટલે કાળજીપૂર્વકનું અથવા તો કાળજીવાળું. તો માં આપણા બધાની કેટલી બધી કેર લે છે. તમારો નાસ્તો, ચા, કોફી, દૂધ, નાસ્તો, જમવાનું, કપડાં, યુનિફોર્મ, લંચ બોક્સ, કઈ સંભાળ આપણા બધાની માં ન લેતી હોય. એટલે આ એનો નેચર છે, એ કેરિંગ હોય છે. અને ખાસ કરીને બાળકો અને પરિવાર માટે શી ઇઝ ઓલવેઝ કેરિંગ. અને આપણે એની પાસેથી, માં પાસેથી શીખવાનો જે સદગુણ છે એમાંથી એક, ઇફ યુ આર નોટ સોશિયેબલ ઇનફ બટ યુ શુડ બી કેરફુલ ઇનફ ફોર અધર પીપલ, અથવા તો જે આપ્તજનો છે, પરિવાર છે, સ્વજનો અને પ્રિયજનો છે, એની સાથે આપણે સૌથી વધુ, એ લોકોની સૌથી વધુ આપણે કેર લેવાની છે. અને એ કેર માત્ર શબ્દોથી નથી લેવાની, એમને સાચવીને લેવાની છે, એમનો સમય સાચવીને લેવાની છે, એમને ક્યારેક ક્યારેક ગમતી ભેટ આપીને એ આપણે કેર લેવાની છે. એટલે માં આપણને સાચવે છે અને માના કોઈ વિકટ સમયમાં આપણે માને સાચવી લેવાની છે, માનો સમય સાચવી લેવાનો છે. તો આ સદગુણ કેરફુલ હોવું. માં છે એ
એનામાં તમે જોતા હશો આ વિટ્ટી શબ્દ વીટ ઉપરથી આવેલો છે. આમાં મૂળ શબ્દ વીટ છે અને વીટનો અર્થ થાય છે એવી વિનોદ વૃત્તિ કે જેમાં બુદ્ધિ પણ એક લોજિક પણ એક રેશનાલિટી પણ હોય છે એને વીટ કહેવાય છે. અને વિટ્ટી એટલે વિનોદી. આ જે વિટ છે એમાં ટી આગળ આય છે એટલે અહીંયા ટી બેવડાઈ જઈ અને વાય પ્રત્યે લાગશે. દેન ઇટ કમ્સ ટુ વિટ્ટી. વિનોદી હોય છે. વિનોદીની એવું નામ પણ હોય છે બહેનોનું. પણ વિનોદ વૃત્તિ એનામાં હોય છે. આ કોઈ એક જનરલ અહીંયા તો જનરલ સેન્સમાં આપ્યો છે, એક સામાન્ય અર્થમાં આપ્યો છે. દરેક માં કે સ્ત્રીમાં વિનોદ વૃત્તિ હોય જ એવું જરૂરી નથી, પણ હોય છે. અને તમે ઘણી વખત બધા બેઠા હો પરિવારના સભ્યો રિલેટિવ્સ કોઈ પ્રસંગે કે એમ, ત્યારે તમે જોતા હશો કે મમ્મી ક્યારેક વાત વાતમાં એક જબરી સિક્સર મારી દેતી હશે અને બધા ખૂબ હસતા હશે. ધેટ ઇઝ હર વીટ. એ અને વીટ અને વિઝડમ એવું બોલાય છે જે આ યાદીમાં નથી. પણ વીટ અને વિઝડમનો અર્થ થાય છે ઘણામાં વિનોદ વૃત્તિ હોય છે અને ડાપણ પણ હોય છે. એટલે એને અંગ્રેજીમાં ઘણી વખત વીટ અને વિઝડમ બોલાય છે. વિઝડમ એટલે ડાપણ, તો એનામાં એક ડાપણે હોય છે અને વીટ પણ હોય છે. અહીંયા આટલી બધી ક્વોલિટીઝ આપી છે અને આ પ્રી ટાસ્કમાં એવું કીધું છે કે ધીસ આર ધ એન્ડલેસ ક્વોલિટીઝ ઇન મધર. એમાંની આ કેટલીક યાદી આપણે, એમાંના કેટલાક શબ્દો આપણે અહીંયા જોયા. અને એક બહુ સરસ કોટ મને ગમતું અહીંયા હું તમારી હારે તમારા લોકો હારે શેર કરવા માગું છું કે માં પર ખૂબ બધા કોટ્સ છે, કોટેબલ કોટ્સ એને કહેવાય છે, અવતરણો છે. એમાંથી એક આ કાર્ડિનલ મર્મિલોર્ડ નામના વ્યક્તિનું એક કોટ છે. જુઓ મેં અહીંયા લખ્યું છે, એ મધર ઇઝ શી, એ મધર ઇઝ શી હુ કેન ટેક ધ પ્લેસ ઓફ અધર્સ. એ મધર ઇઝ શી, એ મધર ઇઝ હુ નથી, જુઓ, એ મધર ઇઝ શી હુ કેન ટેક ધ પ્લેસ ઓફ અધર્સ બટ હુઝ પ્લેસ નો વન એલ્સ કેન ટેક. ખૂબ સરસ આ વાક્ય છે. જોઈ લો તમે કે એ મધર ઇઝ શી હુ કેન ટેક ધ પ્લેસ ઓફ અધર્સ બટ હુઝ પ્લેસ નો વન અધર કેન ટેક. નો અધર કેન ટેક, બે ચાલે. માં એક એવું વ્યક્તિત્વ છે, માં એક એવું વ્યક્તિત્વ છે કે એ ઘણા બધાની જગ્યા લઈ શકે છે. ક્યારેક મમ્મી આપણો મોટો ભાઈ પણ થઈ જાય, ક્યારેક મમ્મી આપણી મોટી બહેન કે નાની બહેન પણ થઈ જાય, ક્યારેક મમ્મી પપ્પાનો રોલ પણ ભજવી શકતી હોય છે, દાદા દાદીનો પણ ભજવી શકતી હોય છે. એનામાં કોઈ પણની જગ્યા, આપણી માં આપણી બેસ્ટ ફ્રેન્ડ પણ હોય છે, બહુ જ સારી દોસ્તી. તમારામાંથી ઘણાને મમ્મી સાથે બહુ સારી દોસ્તી હશે અને તમે કેટલું બધું શેર કરતા હશો, એટલી બધી સારી ફ્રેન્ડશીપ હશે. તો મમ્મી છે એ મધર ઇઝ શી, આ માત્ર આટલા કોટ એટલે કે અવતરણ ઉપરથી તમે એક નિબંધ લખી શકો એટલું બધું આ વાત. તો એ મધર ઇઝ શી હુ કેન ટેક ધ પ્લેસ ઓફ અધર્સ બટ હુઝ પ્લેસ નો વન એલ્સ કેન ટેક, પણ એની જગ્યા કોઈ લઈ શકતું નથી. આ એકદમ 100% કોટ સાચું છે એવું આપણે નથી કહેતા. કોટ બહુ જ મૂલ્યવાન છે, આ અવતરણ બહુ જ મૂલ્યવાન છે, એવું બન્યું છે. એવી અનેક વિશ્વમાં રોજ ઘટનાઓ બને છે કે માનું સ્થાન માં ન હોય તો પપ્પાએ લીધું હોય, પપ્પા માથી વિશેષ દરકાર બાળકોની કરતા હોય, મોટો ભાઈ ક્યારેક માનું સ્થાન લેતો હોય છે. અનેક ઘરો એવા છે કે જેમાં માં મૃત્યુ પામી છે અને નાના બાળકો મૂકીને મૃત્યુ પામી છે,
તો માનું સ્થાન મોટી બહેને લીધું છે, મોટા ભાઈએ લીધું છે, પપ્પાએ લીધું છે, માનું સ્થાન ક્યારેક દાદા દાદીએ લીધું છે. એટલે માનું સ્થાન કોઈ લઈ નહીં શકે, માનું સ્થાન કોઈ લઈ ન શકે. એની સાથે એક બીજી વાત એવી છે કે માનું સ્થાન લીધું છે ઘણાએ, એ ઘટના રોજ જગતના અનેક ખૂણાઓમાં બને છે કે પપ્પા મા બની ગયા હોય, દાદા દાદી માની જેમ સાચવતા હોય, પેરેન્ટલ લવ એને આપતા હોય, મા બાપ જેવો પ્રેમ બાળકોને આપતા હોય. પણ આ તો એક ખૂબ સારું કોટ મારે તમારી સાથે શેર કરવું હતું એટલે કર્યું. અહીંયા એ વન્ડરફુલ ક્રિએશન નું પ્રી ટાસ્ક 1 હું પૂરું કરું છું, તો અહીંયા હું વર્ક પૂર્ણ કરું છું અને મળીએ છીએ નેક્સ્ટ પીરિયડમાં. ત્યાં સુધી સૌને ગુડ બાય. આ શબ્દો જોઈ લો છો અને તમને આ ગદ્ય એક વખત તમે વાંચી લો છો, હું નેક્સ્ટ પીરિયડ લઉં એ પહેલાં. તો મળીએ છીએ.